ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિ વર્ષ દરમિયાન ગરીબ અનાથ અને જરૂરિયાતમંદ દર્દીઓને સેવા આપી માનવતા મહેકાવી રહી છે. છેલ્લા ઘણા સમયથી સેવાની સુવાસ ફેલાવતી સેવા યજ્ઞ સમિતિ દ્વારા વર્ષ 2023-24માં ગરીબ અનાથ અને જરૂરિયાતમંદ 8,887 દર્દીઓએ મેડિકલ સહાય જેવી કે દવાઓ, શરીર ચેકઅપ, લોહી બોટલની મદદ, ઓપરેશન, હોસ્પિટલાઇઝેશન અને નવજાત શિશુ બાળક દર્દી માટે સારવાર આપી હતી. તો 2,832 દર્દીઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં આવી હતી. જ્યારે 2.95 લાખથી વધુ પૌષ્ટિક ભોજનનો આહાર ગવર્મેન્ટ હોસ્પિટલમાં પીરસવામાં આવ્યો હતો. સંસ્થાના ટેમ્પરરી શેડમાં રહેતા 150 જેટલા અનાથ વૃદ્ધોની સેવા કરવામાં આવી છે. 68,000થી વધુ ઘરવિહોણા લોકોને આશ્રય રેન બસેરામાં રહેવાની સેવા પૂરી પાડી છે. તો 18,000થી વધુ જરૂરિયાતમંદ લોકો માટે કીટ વિતરણ, સર્જિકલ સાધનો, દફનવિધિ, કુદરતી આફતમાં સહાય સેવા પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત સંસ્થા દ્વારા 151 જેટલા બિનવારસી મૃતકની દફનવિધિ કરવામાં આવી છે. સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 15,000 દર્દીઓ માટે હેલ્પ ડેસ્કની સેવા પણ આપવામાં આવી છે. સેવા યજ્ઞ સમિતિના સ્થાપક અને દીર્ઘદ્રષ્ટા રાકેશભાઈ ભટ્ટ, સેક્રેટરી હિમાંશુ પરી તથા સ્વયંસેવકોના સ્વપ્રયત્નો થકી આ સંસ્થાનું સેવા કાર્ય અવિરત ચાલે છે. ત્યારે દાતાઓએ સંસ્થામાં ઓનલાઈન દાન માટે જણાવેલ બેંક એકાઉન્ટમાં દાન કરી સેવાની સુવાસમાં આગળ આવવા માટે અનુરોધ છે. સેવા યજ્ઞ સમિતિ ભરૂચ દ્વારા ગરીબ અને અનાથ દર્દીઓની મેડિકલ સેવાના સેવા કાર્યો 26 વર્ષથી થઈ રહ્યા છે. આ વર્ષે 2023-24માં સેવા યજ્ઞ સમિતિએ લગભગ 28,000થી 30,000 જેટલા ગરીબ દર્દીઓ માટે સેવા એક્સટેન્ડ કરી છે. મુખ્યત્વે અમારા સેવા યજ્ઞ સમિતિમાં એવું છે કે જે મેડિકલ સેવા, ભોજન સેવા, એમ્બ્યુલન્સ સેવા અને નિરાધાર આશ્રિતોને રાખવામાં આવે છે, તો આ સેવાથી સીધે સીધો દર્દીને એનો બેનિફિટ મળે છે અને ડાયર ઇમરજન્સી આવે તેમાં એને બેનિફિટ મળે છે. એટલે કે આ સેવામાંથી એક પરિવાર બચી જાય છે. લગભગ વર્ષે દાડે 3-3.5 લાખ જેટલી ભોજન થાળીઓ પીરસવામાં આવે છે અને જે નિરાધાર આશ્રિતો છે તેવા 400 બેઘર માણસોને પણ અમે રાખીએ છીએ.